ધોરણ 10 ગુજરાતી, બરાબર ને? ઓકે, હવે પહેલા છે, ચલો સવાલ છે વાયરલ ઇન્ફેક્શન, એનો મૂળ સંગ્રહ શું છે? મરો ત્યાં સુધી જીવો, બરાબર ને? પછી હું એવો ગુજરાતી, એનું મૂળ સંગ્રહ એક પણ નહીં, શું આવશે? દીકરીનું શું આવશે? પગરવ તળાવમાં, મૂળ સંગ્રહ, બરાબર ને? પગરવ તળાવમાં. પછી નેક્સ્ટ સાહિત્યકૃતિ, હું એવો ગુજરાતીની સાહિત્યકૃતિ કઈ છે? ગીત, નિબંધ કે ગઝલ? ગીત. ગીત. વાયરલ ઇન્ફેક્શનનું નિબંધ, એ દીકરી એટલે ગઝલ. ચાલો સરસ, નેક્સ્ટ જોઈએ આપણે સાહિત્ય પ્રકાર. સાહિત્યકાર જે લખેલું છે, દીકરી કોણે લખેલું છે? અશોક ચાવડા. વાયરલ ઇન્ફેક્શન ગુણવંત શાહ, હું એવો ગુજરાતી વિનોદ જોશી, બરાબર? ચલો સવાબ, હવે આવા જોરકા તમને પૂછ્યા એમાંથી એક પૂછાશે, બરાબર? હવે ખાલી જગ્યા, કવિ અશોક ચાવડાનું ઉપનામ શું છે? બેડી લાવશે, બરાબર? દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે દેવીઓની, સરસ. સુર શરણાઈ એ ખાલી જગ્યાનો અણસાર છે. જન્મ, લગ્ન કે મરણ? સુર શરણાઈ જન્મ, જન્મ આવે ને? સુર શરણાઈ લગ્ન આવે, ઓકે સોરી, લગ્ન આવે, બરાબર ને? એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંડું પડે તો ડૉક્ટરને સજા કરતા, ચલો સરસ. નેક્સ્ટ, ગુરવન શાહ તાણાને ખાલી જગ્યા સાથે સરખાવે છે. તાણાને કોની સાથે સરખાવે છે ગુરવન શાહ? દેવી ચુડેલ કે અપ્સરા? હા ચાલો, કંઈ નહીં, તમે શોધી લેજો. ગુરવન શાહ તાણાને, હવે બીજો, ગાંધીજીએ પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા, આધ્યાત્મિક, સામાજિક કે આર્થિક? આધ્યાત્મિક ભૂલ ગણતા, બરાબર. માનવી ખાલી જગ્યા સાથે નિર્દયપૂર્વક વર્તે છે. માનવી કોના સાથે? પત્ની, શરીર કે દીકરી? તો દીકરી આવશે, બરાબર. જવાબમાં શું આવશે? દીકરી. કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે. રાજસ્થાની, ગુજરાતી કે મરાઠી? ગુજરાતી. કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે. દિવાળી, હોળી કે નવરાત્રી? નવરાત્રી. ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ઢબકાર છે. ગુજરાતના પ્રાણમાં રત્નાકર, બરાબર. હવે એક એક માર્ક, એક એક, હવે એક માર્કવાળા છે, તમને સવાલ પૂછી લો, બરાબર ને? ખાલી દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? દીકરીની સમજણ, સ્નેહનું જણનું એટલે શું? દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં જણાવી છે? દીકરી કાવ્યને આધારે ખડક, તિડક જેવા પ્રાસ્યુક્ત શબ્દ લખો. દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ છે? કોઈને ખબર છે કે? હા, ગૌરી વ્રત, બરાબર. માંડા પડનાર માણસને કેદની સજા થાય, આ વિચાર કોનો છે? માંડા પડનાર માણસને કેદની સજા થાય, આ વિચાર કોનો છે? ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? વિવેકાનંદ, બરાબર ને? કયા સંત? વિવેકાનંદ. લેખક રોગ અને આરોગ્ય અંગે શું કહે છે? ગુરવન શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? કેવું મન નશા તરફ જલ્દી વળે છે? કયું? નબળું. ગુરવન શાહ ઘરદો તર્ક કોને કહે છે? ગુજરાતના શિરે કોના આશીષનો વિસ્તાર છે? હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિનું નામ જણાવો. હું એવો ગુજરાતી કાવ્યમાં કયા કવિ આવે? જો, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા છે? જો, એ કવિ નરસિંહ મહેતા યાદ, મતલબ એમાં બરાબર. કાવ્યમાં કવિ સરદાર પટેલને ગાંધીજીને કઈ વિશેષતા યાદ કરે છે? હવે બે માર્ક્સના પ્રશ્ન. દીકરીને માથે હાથ ફેરવવો
અને ડિક્રી હાર્ડ ડે એમાં શું ફરક છે? કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં ડિક્રી પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો. ઉછેરે એ રોજ કાયમથી ફડકમાં ડિક્રી દ્વારા કવિ શું સૂચવે છે? બરાબર, આપણે બે માર્કનો પ્રશ્ન છે. કવિ ગુજરાતની મહાજાતિ શા માટે કહે છે? ગુજરાતીને. બરાબર, પછી ત્રણ માર્ક્સનો બી છે, ત્રણ માર્ક્સના પાંચ છે. દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો. દીકરીના ઉછેર વિશે દીકરીના કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. વાયરલ ઇન્ફેક્શન કૃતિના આધારે આરોગ્ય જાળવણી માટેના તમારા વિચારો લખો. હવે ત્રણ માર્ક્સ શું છે? હવે પેલું સમાસ, દ્વંદ્વ સમાસ, ગર્ભ શ્રીમંત, લાજ મર્યાદા, મહારાજ કે ભજન મંડળી, શું આવશે? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું? ગર્ભ શ્રીમંત, લાજ મર્યાદા, મહારાજ કે ભજન મંડળી. હૃદય રોગ કયો સમાસ? કર્મધારય, મધ્યમ પદ લોપી, તત્પુરુષ કે ઉપપદ. કયો વિકલ્પ ખોટો છે? નવરાત્રી એટલે દ્વિગુ સમાસ, આટલો સાચો. પરમેશ્વર બહુવ્રીહી, એ બી રાઈટ છે. સેનાપતિ તત્પુરુષ સમાસ, સેનાનો પતિ. ગર્ભ, હા ડ આવશે, ગર્ભદીપ એટલે મધ્યમ પદલોપી સમાસ નહીં આવે. તમને આવડે કે સમાસ બધાને? નીચે માટે કયું સામાસિક પદ જુદું પડે છે? નવપલ્લવ. બરાબર ને, પછી માંગ્યા મુજબ ઉત્તર. નીચેના કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી? પર પ્રત્યય તરીકે લાગતો નથી. ઈક, ઈટ, ટ્વ કે નિશ. નીચેનામાંથી કયા શબ્દમાં પૂર્વ અને પર બંને પ્રત્યય લાગે છે? ભક્તિ, નિરભિમાની, આર્થિક કે સુંદરતા. અગરી બી લાગે ને પછાડી બી લાગે, કયા શબ્દમાં? ભક્તિ, નિરભિમાની, આર્થિક કે સુંદરતા. નીચેમાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ ઓળખો. વિજ્ઞાન, વાર્ષિક, આયોજિત કે બાળપણ. પૂર્વ પ્રત્યય વિજ્ઞાન, જ્ઞાનનગર એવી લાગ્યું કે નહીં? વિજ્ઞાન. નીચેના શબ્દમાં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે તે ઓળખાવો. બિન પ્રત્યય, બિન સમજણ. સમજણમાં શું છે? પૂર્વ છે કે પર છે? હા બધું છે. બરાબર ને, સાચી જોડણી બી આપેલી છે નિયમિત રીતે. હવે ચાર માર્ક્સ વાળા સવાલ છે, ચાર માર્ક્સ. નિબંધ છે નારી ટુ નારાયણી, નારી ટુ નારાયણી. પછી શૈશવના સંસ્મરણો, જીવનમાં રમત ગમતનું મહત્વ, ચાર માર્ક્સનું પૂછાશે. તમારી શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ વિશે અહેવાલ લખો. તમારી શાળામાં યોજાયેલ યોગ દિનની ઉજવણી અહેવાલ લખો. વૃક્ષારોપણ વિશે અહેવાલ લખો. અને વય નિવૃત્તિ શિક્ષક વિશે અહેવાલ. અહેવાલ લખતા આવડે કે? ચાર અહેવાલમાંથી એક લખવાનો કાંટો. આ ચાર નિબંધ, ત્રણ નિબંધમાંથી એક લખવાનો. બરાબર ને, ચાર માર્ક્સનું છે. ચાલો.